આજે 9 ઓગસ્ટ છે વિશ્વ આદિવાસી દિવસ પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં માહોલ અશાંત છે નર્મદાના ગરુડેશ્વરમાં બે આદિવાસી યુવકોના મોત મામલે માહોલ ગરમ છે હત્યાના વિરોધમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા અને ગરુડેશ્વરમાં સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું થોડા દિવસ પહેલા નર્મદાની કેવડિયા કોલોનીના એકતા નગરમાં આદિવાસી મ્યુઝિયમની બાંધકામ સાઇટ પર ચોરીની શંકાએ કોન્ટ્રાક્ટરે બે આદિવાસી યુવકોને દોરડાથી બાંધી અને લોખંડના સળિયા અને પાઇપોથી માર મારતા તેમનું મોત નિપજ્યું હતું અને પોલીસે છ લોકોની ધરપકડ કરી છે પરંતુ તેના પર હવે રાજકારણ ગરમાયું છે અત્યારના વિરોધમાં આજે વિસ્તારના લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર કેવડિયા ગરૂરેશ્વર માં સજ્જડ પાડ્યું છે અમારા જે બે છોકરાઓને મોતના ઘાટે ઉતારા છે જે કંપનીના લીધે કંપનીએ એના લીધે અમે શોપ મનાવ્યો છે અને અમે ટોટલી બંધ રાખ્યું છે દડેશ્વર તાલુકો આની અંદર કે કોલોની દડેશ્વર ગામ અને દઢેશ્વર તાલુકાની અંદર તમામ જેટલા છે એ ટોટલી વિસ્તાર બંધ છે ને આદિવાસી દિવસના દિવસે અમે દર વખતે ઉજવીએ છીએ પણ અમે આ વખતે શોપના લીધે અમારા છોકરાઓને આદિવાસી વિસ્તારની અંદર જ આવો બનાવ ભાઈનો અમારા બે છોકરાઓને કંપનીએ માર માર્યો એટલો ધોર માર માર્યો કે બંને છોકરાઓને એક્સપાયર થઈ ગયા છે એટલા માટે અમે આખું બંધનું એલાન આપ્યું જેમાં ચૈતર વસાવાએ ફરિયાદમાં એજન્સીનું નામ દાખલ કરવા માંગ કરી છે આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ હાલ તો પોલીસે નર્મદામાં બનેલી ઘટના મામલે છ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને તપાસનો ધમધમાટ ચલાવ્યો છે પરંતુ જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને નર્મદામાં આદિવાસી યુવાનોના ન્યાય માટે લડત શરૂ થઈ છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ